વડોદરા પાલિકા દ્વારા ભઠ્ઠીમાં દવાઓનો નાશ કરતા હોવાનો લોકો દ્વારા જ ગર્લસ્પોટ થયો હતો આ મુદ્દે સ્લોટર હાઉસના સુપરવાઇઝર દિનેશે રજૂઆત કરવા આવેલા લોકો પૈકીના ત્રણ પર હુમલો કરતા પોલીસ મથકે મામલો પહોંચ્યો હતો વડોદરા શહેરના ગાજરાવાડી સ્થિત પાલિકાના સોલ્ટર હાઉસમાં મૃત પ્રાણીનો નિકાલ કરવામાં આવતા દુર્ગંધની ફરિયાદ કરવા જતાં મોટી સંખ્યામાં લોકોએ હોબારો મચાવ્યો હતો બીજી તરફ અહીં મૃત પ્રાણીની જગ્યાએ વડોદરા શહેરના ગાજીપરા સ્થિત પાલિકાના સોલ્ટર હાઉસમાં મૃત પ્રાણીનો નિકાલ કરવામાં આવતા ફેલાતી દુર્ગંધની ફરિયાદ કરવા મોટી સંખ્યામાં લોકોએ હોબારો મચાવ્યો હતો બીજી તરફ અહીં મૃત પ્રાણીની જગ્યાએ પાલિકા દ્વારા સિન્ટીરેટરમાં દવાઓનો નાશ કરાતો હોવાનો લોકો દ્વારા જ ઘટસ્ફોટ પણ થયો હતો આ મુદ્દે સોલ્ટર હાઉસના સુપરવાઇઝર દિનેશે રજૂઆત કરવા આવેલા લોકો પૈકીના ત્રણ પર હુમલો કરતા પોલીસ મથકે મામલો પહોંચ્યો હતો બીજી તરફ દવાઓના નિકાલ અંગે જીપીસીબી નો સંપર્ક કરતા જીપીસીબી ના પ્રાદેશિક અધિકારીએ આ અંગે દવાનો નિકાલ કરવો ગેરકાયદે મહાનગરપાલિકાના છે શહેરના ગાજીવાડી સ્થિત સોલ્ટર હાઉસ માં મરેલા પ્રાણીઓનો નિકાલ કરવામાં આવે છે જેના માટે ભઠ્ઠી છે આ ભઠ્ઠીમાંથી છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ તીવ્ર અને માથું ફાડી નાખે તેવી વિચિત્ર વાસ ફેલાતા આસપાસના રહીશોમાં આક્રોશ ફેલાયો હતો આ અંગે બુધવારે સાંજે સ્થાનિક રહીશ અને વર્ધા નાડર મેડિકલ વેસ્ટ નહીં સળગાવવાની રજૂઆત કરવા સોલ્ટર હાઉસ ખાતે ગયા હતા પણ દસ વાગ્યાની આસપાસ યદુનાથ અને વર્ધા નાદર અને તેમના પરિવારજનો પર હુમલો થયો હતો આ અંગેની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી લોકોએ ભેગા થઈને સોલ્ટર હાઉસમાં તપાસ કરતા દવાનો પુષ્કર જથ્થો મળી આવ્યો હતો આ ભાઈ મારો નાનો છે અને વરદાભાઈ ફ્રેન્ડ છે એમના પહેલાં આવ્યો ધમકી આપી કે બે જણાને હરગાવી નાખીશ મેં કીધું ભાઈ આવું નહીં ચાલે તો પછી ગયો દસ જણને લઈને આવ્યો અને મેં ગેટ પર અંદર જ આવતો હતો એના પછી એ લોકો પાઈ સલવાર મમ્મી ને પપ્પાને બધા જ તમે પથ્થર માર્યા એકલો હતો શું કારણ શું કારણ પેલું કંઈક મેડિકલ હરગાવે છે અઢી બધા એના લીધે એ રોકવા માટે ગયા રે એટલા માટે એ વસ્તુ કરી કેટલા જણા આયલા લગભગ 10 જણા હતા તું કોણ કોણ હતું ઓળખે તું એને મે બે જણ ને ઓળખું જો ગાલી હમ આરામ થી દિનેશ નામ છે નો છોકરો કોણ છે એનો કોઈ એનો ઓપરેટર હશે મશીન માં જે હરગાવે છે મેડિકલ એ જ હતો એને છોકરાને લઈને આયા હતો

એટલે આ બનાવ સ્લોટર હાઉસમાં જે મેડિકલ બાર હતા એને લીધે તો એને લીધે થઈ ગયા તો તમે કંઈ કહેવા ગયા ના આ ભાઈને બોલવા આવ્યો તો મર્દાને એને ખબર જ છે પહેલાંથી ઓળખે જ છે કંઈ મેં રહું છું એટલે એ માર્યું કંઈ દુર્ગંધ મારતી હતી એવું હા બોલે બહુ ગંદી વાસ કહે છે વસ્તુ ના કરવું જોઈએ એ વસ્તુ એને રોકવા ગયા ભાઈ અને બોલા અડધા ભાઈ એને લીધે આ સોનલ ટોપીવાલા દિવ્યાંગ ન્યૂઝ વડોદરા